सरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय सर्व भक्तों ने भाव थी जय स्वामी नारायण भक्तों आज आपने सद्गुरु गुणातीतानंद स्वामी नी वात त्रीजा प्रकरण नी 95मी वात वाँचीशु અને સ્વામીની વાતને સ્વામી જેવી સમજાવશે એ સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સ્વામીએ વાત કરી જે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ, જે 69 કાળમાં ભીમનાથમાં રાંકા માગવા આવતા ને કરગરતા તે ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો, આ સ્વામીની વાત છે. આટલી જ વાત છે. આ વાતની અંદર સ્વામી આપણને મુમુક્ષુને મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુને કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ એ સ્વામી આપણને સમજાવે છે. કોઈ પણ માર્ગની પ્રાપ્તિ માટે ખપ એ સૌથી પહેલી આવશ્યકતા છે. લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, જ્યાં સુધી ખપ ના હોય ત્યાં સુધી વસ્તુ મળતી નથી. ખપ એટલે કોઈ પણ વસ્તુ મેળવવાની એક ઉત્કંઠા, તીવ્ર ઈચ્છા, ગરજ. સામાન્ય ભાષામાં કહીએ તો ગરજ. જ્યારે માણસને ગરજ હોય ત્યારે માણસ બધું જ કરે છે. કોઈ પણ પ્રકારે ગમે તે થઈ ત્યાં એને લાજ શરમ કંઈ જ રહેતું નથી. આ વાતની અંદર સ્વામી આપણને, આપણે બધાએ મુમુક્ષુઓ છીએ, કલ્યાણના માર્ગે મોક્ષના માર્ગે ચાલેલા છીએ, આપણે મોક્ષ જોઈએ છીએ. તો મોક્ષ જોઈએ છે તો આપણે મોક્ષ મેળવવા માટેની કેટલી તૈયારી છે એ આ સ્વામીની વાતના આધારે આપણે આપણા જીવમાં તપાસ કરવાની એક દ્રષ્ટિ આપે છે સ્વામી. કોઈ પણ વસ્તુ મળવી એ જેટલી અઘરી છે એટલી એ વસ્તુ મળ્યા પછી એને સાચવવી એથી પણ વધારે અઘરી હોય છે. આ લોકની અંદર પણ માણસને ઘણીવાર પૈસા મેળવવા પહેલાં અઘરા લાગે, પણ પૈસા મળી ગયા પછી પાછા પૈસાને સાચવવા, એને ટકાવી રાખવા એનાથી અઘરું લાગે. એવું બને છે ને ઘણીવાર સમાજમાં આપણે જોઈએ કે કેટલાને દુઃખ છે પૈસા નથી, અને ઘણાને પૈસા છે તો ક્યાં રાખવા એનું દુઃખ છે, અને કોઈક પાસે બહુ છે તો એનું એ સ્ટેટસ કાયમ ટકાવી રાખવું એની ચિંતા છે. કોઈ પણ વસ્તુ લૌકિક, એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ એવું છે. આપણને સત્સંગ મળ્યો, સત્સંગ મળ્યા પછી સત્સંગને ટકાવી રાખવો, અને એમાં દિવસે દિવસે ઉત્તરોત્તર એ સત્સંગનો જેવો જેવો લાભ લેવો
એથી પણ અઘરું છે. સત્સંગમાં આવીને બેસી જઈએ એટલે સત્સંગ તો મળી ગયો, પણ સત્સંગનો જે લાભ છે એ મળ્યો કે નહીં? સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે સ્વામી કે કુંભાર હોય અને માટી ખોદીને લાવે અને માટી ખૂંદતો હોય ને કોઈ પૂછે શું કરો છો, તો કે ભાઈ માટલા બનાવું છું. પછી એ માટલાને માટીને ખૂંદીને કમ્પ્લીટ કરે ને પછી ચાકડા ઉપર આમ ચડાવે પિંડો માટીનો, કોઈ પૂછે શું કરો, તો કે માટલું કરું છું. પછી માટલું ધીરે ધીરે માટીના ગુપિંડાને શેપ આપીને ગોળાકાર માટલા જેવો આકાર આપે, એને પાછું બહાર મૂકીને સુકાવા દે ત્યાં સુધીમાં કંઈ ના થાય, ફાટે તૂટે નહીં, અને પછી પાછું સુકાવે, પછી નિભાડામાં મૂકે એને પકવવા માટે, ત્યાંથી પકાઈને પાછું પાકીને તૈયાર થાય કમ્પ્લીટ, અને પછી બજારમાં મૂકે ને ત્યાં કેટલા જણા એની કસોટીઓ કરે અને કસોટીમાંથી એ પાસ થાય અને એમાં પાછું પાણી ભરે ને પાણી ઠંડુ થાય ને બધા પીવે ને હાશ થાય, ત્યારે માટલું બન્યું કહેવાય, નીવડ્યું કહેવાય. એમ સત્સંગની અંદર આપણને સત્સંગ મળ્યો છે, આપણે સત્સંગી કહેવાઈએ છીએ, આપણે મુમુક્ષી છીએ, પણ સત્સંગનો જેવો લાભ જોઈએ એવો લઈ શકીએ છીએ? સત્સંગનો જેવો ખપ હોવો જોઈએ એવો છે કે નહીં? એ સ્વામી આપણને આ વાતના આધારે આપણને એક દ્રષ્ટિ એક સમજ આપે છે. મહારાજ અંત્યના બીજા વચનામૃતમાં એવું કહે છે મહારાજ કે સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. મહારાજ કે આ સત્સંગ ભવ બ્રહ્માદિક દેવતાને પણ દુર્લભ છે. આ મહારાજ આ મોટા સદગુરોની સભામાં એના દર્શન માટે ભવ બ્રહ્માદિક દેવતા ઈચ્છે તો એ પણ સીધા આવી નથી શકતા. એ સત્સંગની અંદર મહારાજે કૃપા કરીને આપણને તો બેસાડી દીધા છે, એ મહારાજના આપણને આશ્રિત બનાવી દીધા છે. એ સત્સંગની આપણને પ્રાપ્તિ તો થઈ ગઈ છે, પણ એ સત્સંગનો જેવો જોઈએ એવો ખપ, એ સત્સંગ આપણા જીવનમાં કાયમ માટે અણીશુદ્ધ ટકી રહ્યો છે કે નહીં, ટકી શકશે કે નહીં, એ પણ આપણે આપણી જાતને પૂછી શકીએ. કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી થાય તો પણ આ સત્સંગ મારાથી ના છૂટે, ક્યાં સુધી હું આ સત્સંગને જાળવી રાખું, આપણા ઉપર બધી વસ્તુની અજમાવટ ના થઈ હોય, બધી વસ્તુ આપણા ઉપર પ્રયોગ ના થયા હોય ત્યાં સુધી ના ખ્યાલ આવે, પ્રેક્ટિકલ જ્યાં સુધી ના થયું હોય ત્યાં સુધી કઈ રીતે ખ્યાલ આવે? પણ આપણે આપણી જાતને વિચારથી તો પૂછી શકે કે મારી સત્સંગની અંદર ક્યાં સુધીની કેપેસિટી, હું સત્સંગની અંદર ટકી શકું, આપણું માન થાય, અપમાન થાય, આપણું ધાર્યું થાય, ના થાય, એવી એવી કેટલી પરિસ્થિતિઓ ઊભી થાય ત્યાં સુધી હું સત્સંગને, કારણ કે આપણે જોઈએ છીએ સત્સંગની અંદર ઘણીવાર સત્સંગમાં ભક્તો હોય તો સત્સંગની અંદર હોય પણ ક્યારેક જતા પણ રહે છે, સત્સંગ છોડીને હાવ જતા રહે, એવું પણ બને છે. હવે આવો દુર્લભ સત્સંગ તો દુર્લભ છે, પણ એ મળ્યા પછી એ જાળવી શકવો એનાથી વધુ અઘરું છે. એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે ટુ મેન્ટેન ઇઝ મોર ડિફિકલ્ટ ધેન અટેન, રાઈટ? પ્રાપ્તિ થવી, મેળવવું એના કરતાં સાચવવું વધારે અઘરું હોય છે કોઈ પણ વસ્તુ. આપણે સંસ્કૃત સાહિત્યની અંદર કેવું એક સરસ શ્લોક છે, દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયત્વ સંશ્રય. ત્રણ વસ્તુ એવી છે કે જે અનેક પૈસા આપવા છતાં પણ મળવી દુર્લભ છે, જે કેવળ ભગવાનની કૃપાથી જ મળે છે, એમને મળતી નથી. એમાંની એક વસ્તુ સત્સંગ છે, મહાપુરુષ સંશ્રય, મોટા પુરુષનો સમાગમ મળવો, એ પૈસા આપવાથી કે આપણા ધારવાથી મળતો નથી, ભગવાનની કૃપાથી મળે છે, એ આપણને મળ્યો છે. એ સત્સંગ મળવો અઘરો છે, સત્સંગ મળવો જ અઘરો છે, ભગવાનની કૃપાથી જ મળે છે, આપણને મળ્યો છે, મળ્યા પછી એને જાળવવો, એ આપણે આપણી જાતને એને મેન્ટેન કરીને રાખવી પડે તૈયારી બધી જ પરિસ્થિતિઓમાં. નહીંતર સત્સંગની અંદર આપણે મહારાજના વખતથી લઈને આજ સુધીના પ્રસંગોમાં જોઈએ
તો આપણને ખ્યાલ આવે, આપણે આપણી રીતને આપણા પ્રસંગોમાં ક્યારેક ખ્યાલ આવે છે કે આપણું જ્યારે આવું પરિસ્થિતિ થાય ત્યારે હું આપણું મન વિચલિત થઈ જાય, જે આપણી સાનુકૂળતા મુજબ ના થાય, આપણને જે ધારી રાખ્યો નથી, આ વિપરીત પ્રસંગ આપણી ઉપર થાય ત્યારે આપણને અઘરું લાગે. અલૈયા ખાચર આટલા મોટા મહારાજના ભક્ત હતા, મહારાજનો કેવો મહિમા જાણતા હશે, સત્સંગનો કેવો મહિમા જાણતા હશે, તો એની વાતે કરીને 18-18 સંતો થયા મહારાજ વખતે, ખાલી વાતો કરીને. એના યોગમાં કોઈ એના ખેતરે કામ કરવા આવે તો એને ભગવાનની વાતો કરીને એને સત્સંગી કરી દેતા હતા. પણ જ્યારે એના ઉપર જ્યારે એવો પ્રસંગ બન્યો તો એને પણ સત્સંગ છોડીને મહારાજ પ્રગટ હતા, તો મહારાજને છોડીને જવું પડ્યું. જો સત્સંગનો જેવો જોઈએ એવો મહિમા જાણ્યો નહોતો, ખપ નહોતો, કંઈક ખામી હશે. આપણે તમને વાત કરી, એમને તો ચરિત્રો છે કે તા આટલી મોટી બ્રહ્મચર્ય આજીવન બ્રહ્મચર્ય પાળનારા હતા, એની વાતે કરીને કેટલા એને સાધુ કર્યા, કેટલા એને સત્સંગી કર્યા. તો એનો એક દિવસ એવો સમય આવ્યો, એમના એ ચરિત્રથી આપણને એવો ખ્યાલ આવે કે આપણી અંદર ગમે એટલું હશે તો આપણે આપણી જાત સાથેના એવા ક્યારે આમ પ્રશ્નો પૂછ્યા છે, કેવી પરિસ્થિતિઓમાં હું આ સત્સંગમાં રહી શકું, કેવી પરિસ્થિતિઓ થાય તો હું આ સત્સંગ ના છૂટે, એવી મારી કેટલી સમજણ. ભૈબાનો પ્રસંગ છે મહારાજ વખતે, કે મહારાજ એમના ભાવથી એના ગામમાં અનેક વાર પધાર્યા. મહારાજ સામેથી સંતો ભક્તોના સમુદાય લઈને પધારતા, પણ એક જ વાર મહારાજે કીધું કે મહારાજ કે અમારું ધાર્યું કરવું પડશે, અમે કહીએ એમ, તો કે બધું કહેશો પણ એક વસ્તુ નહીં કરો. તો મહારાજે એને ઘરે થાળ કરેલો તૈયાર, મહારાજ એ થાળ જમવા પણ ના રહ્યા, સંતો પણ જમવા ના રહ્યા, તો પણ સ્વભાવ મૂકી શકાણો નહીં, ભગવાન છૂટી ગયા પણ પોતાની પકડ છૂટી નહીં. એટલે સત્સંગમાં આપણને જ્યાં સુધી આપણું હું કે આપણે સમજણ મુજબ થાય છે કે આપણને ગમતું થાય છે ત્યાં સુધી તો આપણે બધાએ સત્સંગ કરીએ છીએ, હું કે તમે. પણ જ્યારે ભગવાન કે મોટા સત્પુરુષ કે સંતો દ્વારા જ્યારે આપણું ધાર્યું ના થાય, આપણને તિરસ્કાર પણ કરવામાં આવે, તો પણ આપણને સત્સંગનો કેટલો ખપ છે, તો ત્યારે જ ખ્યાલ આવે. મારીને તમારી જ્યારે કસોટી થાય ત્યારે જ આપણે કેટલો સત્સંગનો ખપ રાખી શકીએ છીએ, આપણને સત્સંગની કેટલી જરૂરિયાત છે એ ત્યારે જ આપણી સાચી ખબર પડે છે. જો ખપ હોય તો સત્સંગમાં ગમે એવું દુઃખ આવે કે ગમે એવી પરિસ્થિતિ થાય તો સત્સંગ ના છૂટે. આ મહારાજના સત્પુરુષના સત્સંગ એમાં આપણે આવ્યા છીએ અને 100% દ્રઢતા કરીએ કે આ જીવનું કલ્યાણ તો અહીંયા જ થવાનું છે, અહીંયાથી બીજે કોઈ જગ્યાએ જીવનું કલ્યાણ નથી. આવી જીવમાં આ પડી ગઈ હોય તો પછી ગમે તે થાય તોય ના જાય. સ્વામી આ વાતની અંદર આપણને દ્રષ્ટાંત આપે છે ભીમનાથના રાંકાનું. ભીમનાથના રાંકા એટલે ભીમનાથ ગામ છે બરવાળા પાસે, ધંધુકાન બરવાળાની વચ્ચે. ત્યાં ભીમનાથ જ્યારે 69 કાળ કે વિક્રમ સંવંત 1869 ત્યારે બહુ મોટો ભયંકર દુષ્કાળ પડેલો આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બહુ, કોઈને ખાવા પણ કંઈ મળે નહીં. એ સમયે એ ત્યાં ભીમનાથની અંદર કોઈ મોટા સાહુકાર દ્વારા સદાવ્રત અપાવવામાં આવે. સદાવ્રતમાં શું હોય, ખાલી થૂલી હોય, અલગ પ્રકારનું ધાન દળેલું હોય ને બાફેલું ને મીઠું નાખેલું હોય, દરેકને એક એક ડંકો થૂલીનું ભોજન મળે એ સદાવ્રતમાં, એ દુષ્કાળના વર્ષમાં. એ નદીનો મોટો પટ હોય, નીલકા નદી છે એ ભીમનાથ ગામમાં મોટી નદી, એ નદીના પટની અંદર ભર ઉનાળાની અંદર ધોમધકતો તાપ તપતો હોય અને માણસોને બરાબર ભૂખ લાગી હોય, પણ તે એક જ જગ્યાએ સદાવ્રત આપવામાં આવતું હોય એટલે ગમે દૂર દૂરથી માણસો ત્યાં ભેગા થાય ને મોટી ભીડ થાય ને લાંબી લાઇનો થાય, લાંબી લાઇન થાય ને એવી ધક્કામુક્કી થાય, તો પેલો જ્યારે આમ આપવાવાળો આમ કંટાળે ત્યારે આમ એવો ધક્કો મારે તો આમ આખી મોટી લાંબી લાઇન હોય બધી એકબીજા ઉપર પડે ને એવી ગરમી બરાબર તપી હોય, રેતી ગરમીની એ રેતી ઉપર પડે બધા લાઇનમાં ધડાધડી પાછા, તોય પાછા ઊભા થઈને ક્યાં આવે, એ જ લાઇનમાં પાછા ઊભા રહે કેમ, કારણ કે અત્યારે ખાવાનું તો અહીંયા એક જ જગ્યાએ મળવાનું છે, બીજે કોઈ જગ્યાએ મળશે ને, એવો વિશ્વાસ છે કે જો ભૂખ ભાંગવી હશે તો એક જ જગ્યાએ મળશે, બીજે કોઈ જગ્યાએ મળશે નહીં. તો ત્યાં ધક્કા મારવામાં આવે, તિરસ્કાર કરવામાં આવે,
તો એ પાછા લાઈનમાં તો ત્યાં જ ઊભા રહી છે, કેમ કે ખપ છે, જોઈએ છે ખાવાનું, અને ખબર છે કે બીજે કોઈ જગ્યાએ મળવાનું નથી. જો ખાવાનું જોઈશે તો અહીંયા જ ઊભું રહેવું પડશે. ધક્કા ખાઈને પણ, તિરસ્કાર સહન કરીને પણ ખાવાનું મારે જોઈએ છે એટલે અહીંયા જ મળશે. એમ સ્વામી આ વાતમાં કહે છે, જો કલ્યાણનો ખપ તો આવો રાખવો પડશે. આપણે સૌ કોઈએ જ્યારે આપણે કલ્યાણ જોઈએ છે ત્યારે ખપ પણ, વગર ખપે એ વસ્તુ ચાલી શકે નહીં. જેની પાસેથી કંઈક લેવાનું હોય ત્યાં ક્યારેય માન રહેતું નથી. પેલાને ખાવાનું અનાજ જોઈએ છે તો એ લોકો માન આપે, તિરસ્કાર કરે, ધક્કા મારે તો પણ પાછા ઊભા થઈને ત્યાં જ આવે છે. આપણે આ લોકમાં ક્યારેક બરાબર પૈસાની જરૂરિયાત ઊભી થાય અને કોઈક પાસે લેવા જવાનું થાય તો આપણે કેટલા આમ એ થવું પડે ને, ત્યાં પછી માન રાખીને જઈએ ને આમ ટટ્ટો રાખીને જઈએ તો મળે? ત્યાં તો ભાઈ ભાઈ બાપા કરવું પડે કે ભાઈ આપી દઈશું, તો અત્યારે બહુ જરૂર છે, પ્લીઝ. કેટલું આપણે કર કરીએ છીએ, રાઈટ? એમ જેની પાસેથી ક્યારેક આપણે કંઈક વસ્તુ જોઈતી હોય છે, આ લોકની પણ એક સામાન્ય વસ્તુ કે સામાન્ય પૈસા જોઈતા હોય, બે વસ્તુ પૈસા, તો એ માણસ એની પાસે કેટલી ગરજ કરાવે છે અને માણસ કરે છે. આ લોકમાં પણ એક શેઠ પાસે એક નોકર રહેતો હોય, એમાં આપણા દેશમાં ઇન્ડિયાના કલ્ચરમાં આપણે જોયું હોય તે ખ્યાલ આવે કે ખાલી ખાવા પીવા આપતા હોય ને 500 રૂપિયા, 1000, 2000 રૂપિયા આપતા હોય તો એ માણસો કેવી ત્યાં હાજી હાજી કરીને સેવા કરતા હોય. કહેવાનો મતલબ કે જ્યાંથી કંઈક વસ્તુ આપણે જોઈએ છીએ ત્યાં પછી માન રહેતું નથી, કારણ કે ખપ છે, અહીંથી આ મળવાનું છે, આના સિવાય બીજે ક્યાં મળશે. એમ આપણે જ્યારે સત્સંગની અંદર આવીએ છીએ, મોક્ષ મેળવવા માટે આવીએ છીએ, ભગવાનને મોટા સત્પુરુષ સંતો પાસે આવીએ છીએ, ત્યારે આપણે આપણા મોક્ષ માટે આવીએ છીએ, કલ્યાણ માટે આવીએ છીએ, તો પછી ત્યાં કલ્યાણનો જેને ખપ હોય, મોક્ષનો જેને ખપ હોય, એને આ લોકની કોઈ વસ્તુથી એને પાછો ના પડે. એનું મનનું ધાર્યું થયું, કંઈક બે વસ્તુ મળી ના મળી, પોતે જે ધારી રાખ્યું હતું પોતાની સમજણ પ્રમાણે થયું ના થયું, તોય એ ક્યારેય પાછો ના પડે, ધક્કો ના લાગે. પણ કલ્યાણનો ખપ, મોક્ષનો ખપ જેટલો ઓછો હોય એટલો ખપ, એટલી આપણને ત્યાં તકલીફ પડે, આપણું ટકરામણ જલ્દી થઈ જાય. પણ મોક્ષનો 100% ખપ હોય, કલ્યાણની ગરજ હોય, તો ગમે તેવું થાય તો એને ક્યારેય ત્યાંથી પાછું મન ના પડે. એને એમ લાગે આ બે વસ્તુ તો આ લોકની છે, થઈ તોય શું, ના થઈ તોય શું, માન મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, કલ્યાણ તો અહીંયા મળવાનું છે, એ ક્યારેય છૂટે નહીં, કલ્યાણના દાતા તો આ છે ને. ખપવાળો હોય એને ક્યારેય સત્સંગની અંદર ખોટું ન લાગે કે ક્યારેય અપમાન ન જણાય. કદાચ લૌકિક રીતે કંઈક થયું કોકને લાગે, પણ એને ના લાગે. જે ખપવાળો છે એને અપમાન લાગતું નથી, એને ક્યારેય ખોટું લાગવાની વાત આવતી નથી. મહારાજના સમયની અંદર આપણે અહીંયા મગનીરામનું રૂપક કરે છે યુવાનો. આપણે જોઈએ છીએ મગનીરામ કેવો હતો, પહેલાં તો બ્રાહ્મણ હતો, ભગવાન મેળવવા માટે નીકળ્યો, પછી કંઈ બાવાઓની જમાતની અંદર તંત્ર વિદ્યામાં પડી ગયો ને એવી મોટી તાંત્રિક સાધનાઓ સિદ્ધ કરી કે મોટા મોટા રાજા મહારાજાઓને પોતાના ચરણમાં ઝુકાવતો થયો, અનેક શિષ્યોનું મંડળ થયું, ધારે એ કરે, વરસાદ પાડે, પથરાનો અગ્નિ કાઢે ને આવું બધું કરતો થયો, બરાબર. પણ ગઢપુરમાં આવ્યો ને ભગવાન પાસે આવ્યો, ત્યાં પોતાની તંત્ર વિદ્યા કંઈ ચાલી નહીં, દેવીને યાદ કરી દેવીએ કીધું કે તું પહેલાં એના માટે નીકળ્યો હતો, તું ભગવાન મેળવવા માટે નીકળ્યો હતો, કલ્યાણ કરવા માટે નીકળ્યો હતો, તારે જો કલ્યાણ જોઈતો હોય તો એની પાસે જા, એની પાસે માનની આશા રાખીશ નહીં. અને એને પોતાની એ સમજાણી, ભૂલ સમજાણી, અને ભગવાન પાસે જઈને માફી માગી કે મને તમારો આશ્રિત કરો, ત્યારે મહારાજને બધાએ ના પાડી. મહારાજ કે ના, અમે તને આશ્રિત કરીએ નહીં. અતિ આગ્રહ કર્યો ને ખૂબ ઘર કર્યો, ત્યારે મહારાજ કહે તારી જટા અને દાઢી ને મૂછો ને આ બધું કાઢી નાખવું પડે. હવે સંન્યાસી હોય, મોટા બાવા હોય, એને જટા ને દાઢી ને મૂછો કાઢવી એ તો પ્રાણ કાઢવા બરાબર થઈ જાય, પણ એને ખપ હતો મોક્ષનો, કલ્યાણનો, તો જટાએ મૂંડી, દાઢી કાઢીને મૂછોએ કાઢી, અને એના ઉપર સંતો ભક્તોને ચલાવ્યા એની દાઢીને મૂછો ઉપર અને જટા ઉપર, તો એને એમ ના થયું કે અમારું અપમાન કરવામાં આવે છે, આ તો મને અડધૂત કરવામાં આવે છે, જો મને એનો આ દાસ કરવો જોઈએ તો સીધી રીતે ના કરે, આવું બધું શા માટે કરવાનું?
અને એ તો કંઈ સામાન્ય તો હતો નહીં. બધાને આખા ભારતમાં બધી જગ્યાએ પોતાનો પ્રભાવ પાડતો પાડતો આવેલો હતો. પણ એને કલ્યાણનો ખપ જણાણો કે કલ્યાણ તો અહીંયાથી જ મળશે, મોક્ષ તો અહીંયાથી જ મળશે, તો પોતાની સિદ્ધાઈ, પોતાની મોટાઈ એનું કોઈ માન ત્યાં ભગવાન આગળ રહ્યું. એટલું જ નહીં, મહારાજ કહે કે આ બધાએ સંતો ભક્તોના પગરખાના આખી ગાંસડી બનાવો, ગાંસડીવાળો, અને એને માથે ઉપાડી અને આ સંતો ભક્તોની સભાની આખી પ્રદક્ષિણા કરો. તો એ કરવામાં પણ એને અપમાન લાગ્યું નહીં. એ બધાએ સંતો ભક્તોના જૂત પગરખાનું આખું મોટી ગાંસડી કરીને માથે ઉપાડીને આખી સભાની પ્રદક્ષિણાઓ કરી. કેમ? તો કે કલ્યાણનો ખપ હતો ત્યારે એ થયું. જો ખપ ના હોય તો આ વસ્તુ થાય? શક્ય જ નથી. ખપ છે એ બહુ મોટી વાત છે. આપણે સંતો દ્વારા દ્રષ્ટાંત સાંભળીએ છીએ કે ગુરુ હતા, એની પાસે એક શિષ્ય આવ્યો કે મને તમારી પાસે રાખો, મારે તમારા સમાગમમાં રહેવું છે, તમારી કથા સાંભળવી છે, તમારા શિષ્ય તરીકે રહેવું છે. ને ગુરુ કે મારી પાસે તો બસ આ એક ઝૂંપડી છે, બીજું કંઈ છે નહીં. કે કંઈ વાંધો નહીં, હું પણ તમારી સાથે ઝૂંપડીમાં જ રહીશ, પણ કે ખાવાનું પણ મારી પાસે કંઈ નથી, બસ એક મુઠ્ઠી ચોખા આવે છે એ બાફીને હું જમું છું અને દિવસ પૂરો કરીને ભગવાનનું ભજન કરું છું. કે કંઈ વાંધો નહીં, તમે જે ચોખા બાફો છો એનું જે પાણી થાય ચોખા કાઢી લીધા પછીનું ઉકળામણ એ હું પીને રહીશ. ગુરુ કે કંઈ વાંધો નહીં, તું એનાથી ચાલતો હોય તો રહેજે. તે એ શિષ્ય રહ્યો. થોડા દિવસ થયા, એક બીજો કોઈ મુમુક્ષુ આવ્યો, એણે પૂછ્યું કે મારે પણ તમારી સાથે રહેવું છે. ગુરુએ બધી વાત કરી કે અમે તો આવી પરિસ્થિતિમાં અહીંયા રહીએ છીએ, હવે બીજું કંઈ અમારી પાસે નથી. ત્યારે કહ્યું કંઈ વાંધો નહીં ગુરુજી મહારાજ, તમે જે જમો છો એ પથ્થરમાં છેલ્લે ધોઈને એનું પાણી પીને પણ હું રહીશ. થોડા સમય પછી ત્રીજો આવ્યો, એને પૂછ્યું કે બસ હું ખાલી આ જંગલના ઝાડવાના પાંદડા જમીન પણ રહીશ. કહેવાનો મતલબ કે જેને મોક્ષ જ જોઈએ છે, કલ્યાણ જ જોઈએ છે, સાચી ભાવનાથી 100% હૃદયથી એમ નક્કી થાય કે આ ભગવાનના સત્પુરુષ કલ્યાણને આપે એવા છે અને મારે એની પાસેથી કલ્યાણ જ જોઈએ છે, તો પછી આ લોકની કોઈ વસ્તુ કે માન અપમાન પોતાની બીજી કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી. સાચા ભાવથી જે મુમુક્ષુ હોય એને એની સ્વામી આ વાતથી આપણને સમજાવે છે કે જેમ ભીમનાથના રાંકાના દ્રષ્ટાંત દ્વારા કે એને એ ખાવાનો જ ખાલી ખપ છે તો ત્યાં ધક્કા મારવામાં આવે છે, એ ભર ઉનાળો છે, એ રેતીની અંદર બળબળતી રેતીની અંદર પાડવામાં આવે છે ધક્કા મારીને, તોય પાછા ત્યાં જાય છે. એમ જો સાચા ભાવથી આપણને કલ્યાણનો જ મને તમને ખપ હોય તો આપણને ભગવાન કે સંતથી ક્યારેય ધોખો થાય નહીં. ગમે તેવી આપણને ખ્યાલ છે કે કલ્યાણ અહીંથી આપ મળે છે ને, આ બધી વસ્તુ તો સામાન્ય છે, અને બીજો એવો વિશ્વાસ હોય કે એ જે કંઈ કહે છે એમાં મારું હિત જ હશે, એ મને વળતા હશે, મારું ક્યારેક ધાર્યું થાય છે કે નથી થતું પણ એમાં એ કંઈક મારું હિત હશે, આવો જેને વિશ્વાસ હોય તો એને ક્યારેય ધોખો ના થાય. હરિલામૃત ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજ ખૂબ સરસ વાત લખે છે કે ખપ હોય એના કેવા લક્ષણ હોય. જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવામાં રગજો જડે છે, માને મહાભાગ્ય તણો પ્રકાશ કલ્યાણની જો ઉર હોય આશ. જો શૂળિયે સંત કદી સુવારે તથાપી સદભાગ્ય સુજાણ ધારે, લે સંત પાસે મુખ માહી ઘાસ કલ્યાણની જોયુર હોય આશ. વિહારીલાલજી મહારાજ કહે કે જો ભગવાનના સંતોના ભક્તોના ખાસડા પડી રહેતા હોય બહાર, ત્યાં પણ જો બેસવાની જગ્યા મળી જાય તો જે સાચો મુમુક્ષુ હોય જેને કલ્યાણ જ જોઈએ છે, મોક્ષ જ જોઈએ છે, બીજી કોઈ જ અપેક્ષા નથી, માન મોટાઈ લોક પ્રતિષ્ઠા કે ભાઈ બીજું કોઈ જ જેની ઈચ્છા નથી આ સત્સંગમાં, ખાલી મોક્ષની જ ઈચ્છા છે,
કદાચ એને સભામાં બેસવા પણ સ્થાન ના આપવામાં આવે અને દૂર જ્યાં સંતો ભક્તોના ખાસડા જ પડી રહેતા હોય ત્યાં પણ જો બેસવા મળી જાય તો એમ જાણે કે મારા મોટા ભાગ્ય છે, સાચો મુમુક્ષુ હોય એના માટેની વાત છે. કદાચ સોળી પર કદાચ સુવારવામાં આવે એ ભગવાનના સંતો ભક્તો દ્વારા તો પણ પોતાના ભાગ્ય સમજે, અને મુખમાં ઘાસ લેવું પડે તો પણ લઈને કહેતા દાસ થઈને નમ્ર થઈને. કોઈ મોટાએ કે કોઈ લૌકિક ઈચ્છાથી એ ક્યારેય સત્સંગ કરતો નથી. જે સાચો મુમુક્ષુ છે એ હંમેશા કલ્યાણ માટે જ આવે છે, મોક્ષ માટે જ આવે છે. અને મોક્ષના લગતા સાધન મને અહીંયાથી શું મળે છે એને એ પોતે સ્વીકારે. બીજી કોઈ વાતમાં કે બીજી કોઈ વસ્તુથી એને ક્યારેય હાનિ વૃદ્ધિ થાય નહીં. કરે તિરસ્કાર કદાપિ સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત. કહે સદા સંત સમી કરે સદા સંત સમીપવાસ, કલ્યાણની જો ઉર હોય આશ. સાચો બુદ્ધિશાળી એ જ કહેવાય છે સ્વામી વિહારીલાલજી મહારાજ કે કદાચ તિરસ્કાર મળે તો પણ એ ક્યારે દ્રોહમાં ન પડે. સદાય ભગવાનના ભગવાનના સંતો ભક્તોના વાસને ઈચ્છે કે કેમ મને એની પાસે રહેવા મળે, કેમ એને મને બે વાત સાંભળવા મળે. એમ જ સાચો મુમુક્ષુ હોય તો ઈચ્છે છે. અમદાવાદના દામોદર ભક્તની વાત છે, ગઢપુરમાં સેવા કરવા આવેલા અને કોઈ સંતોએ કંઈ ગારનું માટી ખૂંદવાની સેવા આપી અને ભગત સેવા કરતા હશે ને પછી કોઈ બીજા સંત આવ્યા હશે ને કંઈ બીજી સેવામાં ગયા હશે ને કે કોઈ પ્રસંગ બન્યો અને પછી પહેલાં સ્વામીએ જે કંઈ સેવા બતાવી હશે સ્વામી આવ્યા હશે ને કંઈક વાત કરી કે કેમ ભગત તમને આ સેવા બતાવી હતી ને બીજી જગ્યાએ ગયા અને સ્વામીને કંઈક કામમાં કંઈક એ હશે ને કંઈક આવેગમાં. તો એક ભગતને એક પ્રસાદીની લાફો પણ માર્યો દામોદર ભક્તને, પણ બીજા કોઈને અમુકને નહીં ગમ્યું હોય. કોઈકને પછી ભગવાનને જઈને વાત કરી, ભગતને તો કંઈ નહોતું થયું, ભગતને થયું કંઈ વાંધો નહીં, સંતે માર્યું પણ મારી ભૂલ થઈ હશે. પણ કોઈ સંતોએ જઈને ભગવાન કોઈ રીભગતે જઈને ભગવાનને વાત કરી, મહારાજને ખ્યાલ આવ્યો, મહારાજ પહેલાં સ્વામીને બોલાવ્યા, ભગતને બોલાવ્યા અને મહારાજે સ્વામીને કીધું કે ભાઈ આ ભગતને માફી માગો, તમે દંડવત કરો. સ્વામી પણ તૈયાર થઈ ગયા પણ પહેલાં ભગતે કીધું કે ઊભા રહો મહારાજ, તમે જે વાત કહેવા માગો છો આ સંતને એ પહેલાં હું એક વાત કરું, એને મને જવાબ આપો, પછી ભલે સ્વામી મને દંડવત કરે. મહારાજ કે શું કહો છો? ભગત કે કોઈ મા બાપ હોય, માતા હોય, એ પોતાના બાળકને વઢે, કંઈક ભૂલ બતાવે ને ક્યારેક કંઈક મારે, તેનાથી કંઈ માને એના બાળકની કંઈ માફી માગવાની હોતી નથી. આ સાધુ છે તો અમારા મા બાપ છે, મારી ભૂલ બતાવે એમાં એને એને માફી માગવી પડે. એ મહારાજ કે ભગત કે મારા માટે તો બહુ અઘરી બાબત છે, મારાથી એ સહન નહીં થાય. તો મહારાજ એની નિષ્ઠા જોઈને રાજી થયા. કહેવાનો મતલબ કે આ સત્સંગમાં તો કંઈ એવું થવાનું નથી, આપણા માટે તો એવી કોઈ પરીક્ષાઓ આવી પણ નથી મારા તમારા માટે, પણ આવો પ્રસંગ બને તો આપણને જો કલ્યાણનો ખબ હોય તો ક્યારેય એનાથી ધોખો થાય નહીં, આપણને કોઈ સામાન્ય બાબતથી પણ થાય નહીં. મહારાજ માંગરોળમાં આવ્યા, આણંદજી સંઘેડિયાને કહેવામાં આવ્યું, મહારાજ કે કાં અમને છોડો અને કાં તમારા ઘરવાળાને છોડો, બેમાંથી એક કરવું પડશે. મહારાજે પાકું કરવાનું કીધું એક જ બેઠકે. આણંદજી સંઘેડિયા કે મહારાજ તમને કેમ છોડવા અને ઘરવાળાને કેમ છોડવા, અમારે તો બેને રાખવા છે. આણંદજી મહારાજ કે ના, આજે બેમાંથી એક કરવું પડે. આણંદજીભાઈ માન્યા નહીં. તો મહારાજ કે આજથી તમને વિમુખ કરીએ છીએ. બધા સત્સંગી ભક્તોને કહી દીધું આજથી આણંદજીભાઈને અમે વિમુખ કરીએ છીએ, કોઈ મંદિરમાં આવવા દેવા નહીં. અને મહારાજ તો પછી માંગરોળ છોડીને આગળના ગામ ગયા. અને આ બાજુ બધા સત્સંગી ભક્તોએ તો પછી મહારાજને આ મહારાજે કીધું હતું એટલે આણંદજીભાઈ મંદિરમાં આવે તો કોઈ આવવા દે નહીં. અને મહારાજે કીધું એલું કે કદાચ આવે તો બધા એને હડકૂતરી કરવું પણ મંદિરમાં બેસવા દેવા નહીં. મહારાજની આ વાત એટલે બધા ભક્તોએ પકડી અને બધાએ જે કોઈ આવે એટલે બધાએ આણંદજીભાઈને જોવે એટલે તરત હડકૂતરી હડકૂતરી કરે પણ કોઈ મંદિરમાં આવવા દે નહીં. અને ભગતે પણ વિચાર્યું કે મહારાજે ના પાડી છે તો મંદિરમાં તો ના જવું જોઈએ. અને બધા ભક્તો પણ કહે છે તો પણ ભક્તોનો અભાવ નથી, એને તો એમ છું કે આ તો બધા ભક્તો ભગવાનની આજ્ઞા પાડે છે. ભલે હડકૂતરી કહેવામાં આવે છે, મંદિરે આવે છે, પણ તેમ છતાંય ભક્તો દ્વારા હડકૂતરી કહેવામાં આવે તો કેટલું અઘરું લાગે, અપમાનિત લાગે. પણ તોય ભગવાન એને કલ્યાણનો ખપ છે તો ભગવાનનું મંદિર આવવાનું નથી છોડતા, ભગવાને ના પાડી દીધી છે
કે ભાઈ આવવાનું નહીં. બધા ભક્તો પણ એને હડકુતરી હડકુતરી કરે છે તો પણ એ મંદિરે આવવાનું છોડતા નથી. ઉલટાનો એને મહિમા કેટલો છે, તો જ્યાં 12 સંત પેલા હરિભક્તો જૂતા કાઢીને મંદિરમાં આવે છે તો પોતાનું માથે બાંધવાનું જે ધોત્યું આવે, ખેસ આવે, એ છોડીને દરેક હરિભક્તોના જૂતા સાફ કરીને, બૂટ સાફ કરીને, પાછા લાઇનમાં ગોઠવીને, પગે લાગીને ત્યાં બેઠા બેઠા દર્શન કરે ભગવાનને મૂર્ત મંદિરમાં. ત્યાં બીજી કોઈ સંતો દ્વારા કથા વાર્તા તો થતી નહોતી કે ભાઈ અહીંયા બેસીને કથા સાંભળવા મળે. ઉલટાના જે કોઈ ભક્તો આવે, જે બેઠા હોય, તો એ કોઈ ભગત દર્શને આવ્યા હોય તો બધા હડકુતરી કરીને જ મંદિરમાં દર્શન કરવા આવે. પણ તોય પેલા ભગતને કેટલો મહિમા હશે, કેટલો ખપ હશે કે કોઈ ભગતનો હૃદયમાં અભાવ ના આવ્યો અને તોય મંદિર આવવાનું બંધ ના કર્યું. કેટલાય સમય પછી 5-6 મહિના પછી મહારાજ પાછા આવ્યા અને મહારાજે આ વાત જાણી ત્યારે મહારાજને પણ રડવું આવી ગયું. મહારાજ પણ એ ભગતને ભેટી પડ્યા. મહારાજ કે કલ્યાણનો ખપ તો આવવો જોઈએ જીવની અંદર. આ વાત કરવી એ મારા માટે ને આપણા તમારા માટે સાંભળવી એ સહેલી છે, પણ એમાંથી 5% આપણા જીવનની અંદર ક્યારેક એવું પ્રેક્ટિકલ થાય ત્યારે મારે ને તમારે એ સ્થિતિમાં આવી સમજણ રાખવી એ બહુ અઘરી બાબત હોય. એટલે સાચો મુમુક્ષુ હોય સ્વામી આ બાબતથી, આ વાતથી એ જ આપણને સમજાવવા માગે છે કે જેને કલ્યાણ જ જોઈએ છે, મોક્ષ જ જોઈએ છે, એને આ સત્સંગમાંથી બીજું કદાચ આ લોકનું માન મળે, તિરસ્કાર મળે, એની સાથે કોઈ નિસ્બત હોતી નથી. એ તો પોતાના કલ્યાણને જ ઝંખે છે, મોક્ષને જ જોઈએ. મોક્ષના સાધન મને અહીંયાથી કેટલા મળે એને જ જોવે છે. એને કદાચ વગર વાંકે પણ કહેવામાં આવે તો પણ એ ના જાય. મહારાજ વખતે મૂળજી બ્રહ્મચારી તો મહારાજના કેવા ભાવથી સેવક કરતા હતા. મહારાજ કહેતો ભગવાન જેવા જ, એ ભગવાનની સેવા કરતા હતા. મહારાજે ખાલી એકવાર એમને પોતાના મોજડીને તેલ ઘસવા માટે આપી કે આને તેલ લગાવી દો તો થોડી પોચી થઈ જાય, મૂળજી બ્રહ્મચારી. અને મૂળજી બ્રહ્મચારી તો ભાવથી પ્રેમથી મહારાજની મોજડીને બહાર લાવીને કરતા હશે, હરખી તેલ આપતા હતા. એટલામાં કોઈ હરિભગત આવ્યા અને હરિભગતને થયું કે ઓ બ્રહ્મચારી મહારાજની મોજડીને તેલ લગાવે છે, લાવો આ સેવા હું કરું. આ સેવા મને ક્યારે મળે? ભગવાનની અંગત સેવા, ભગવાનની બીજી સેવા તો આપણને થાળ બનાવવો, જમાડવા કે બીજું નવરાવવા કે પૂજા કે એ સેવા તો આપણાથી ના થાય. એ અંગત સેવા તો બ્રહ્મચારી મહારાજ કરતા જ હોય, પણ આવી સેવા તો આપણાથી થઈ શકે. લાવો બ્રહ્મચારીજીને વિનંતી કરીએ, બ્રહ્મચારીને પ્રાર્થના કરી કે બીજી સેવા તમે ઘણી કરો છો, આ સેવાનો લાભ અમને આપો તો મહારાજ અમારા પર રાજી થાય. એ બ્રહ્મચારીને પણ થયું કે લાવો આ ભગતની ભાવના છે તો એને સેવા કરવા આપું. પેલા ભગત મોજડી મહારાજની તેલ આપે છે અને મહારાજ એટલામાં ફરતા ફરતા ત્યાં આવ્યા. મહારાજે જોયું કે ભગત મોજડીને તેલ આપે છે. મહારાજને તો કંઈક ચરિત્ર કરવું લાગ જોયો અને મહારાજ મૂળજી બ્રહ્મચારીને એવા ખીજાણા કે અમે તમને સેવા આપીને તમે બીજાને સેવા સોંપી. અને મહારાજ ગરમ થતાં થતાં એટલા થઈ ગયા મહારાજ કે જાઓ અમે તમને વિમુખ કરીએ છીએ, અહીંથી જતા રહો, ઉઘાડા પગે ગળ્યું ચીકણું ખાવાનું નહીં, અહીંથી ગઢપુર છોડીને જતા રહો. મહારાજ ગરમ થતાં થતાં એટલા થયા એટલે હાચીને પછી તો મૂળજી બ્રહ્મચારીને તો કાઢી મૂકે. બ્રહ્મચારી પણ ભગવાનની મરજી જાણીને દૂર જતા રહ્યા, પણ એના હૃદયમાં ઘાટ ના થયો કે મહારાજે આટલી વાતમાં આટલી મોટી સજા. મત કંઈ બીજું જ કંઈ કર્યું નથી, બીજી બધી સેવા તો કરીએ છીએ. એ તો ખાલી મોજડીની સેવા મૂકીને ભગવાનની બીજી સેવામાં ગયા હતા, કે હતા તો સેવામાં જ, કે સેવા નથી કરી એવું તો હતું નહીં, પણ એક ભાવનાથી બીજા ભગતને સેવા આપી. પણ મહારાજે એની કેવી કસોટી કરી. કેટલાય ટાઈમ પછી, આખો 6-7-8 મહિના પછી મૂળજી બ્રહ્મચારી ડભાણ બાજુ હતા, ત્યાં કંઈ કેરીઓ પાકી હશે તો કેરીઓનો ટોપલો ભરીને મહારાજ માટે ઉઘાડા પગે ચાલતા ચાલતા પાછા ગઢપુર આવે છે. અને ગઢપુરમાં મહારાજ સભામાં બિરાજમાન છે, ત્યાં આવીને મહારાજને દંડવત કરીને કેરીઓનો ટોપલો મૂકે છે. પણ એના મોઢાની રેખાએ કંઈ આમ કે બીજો ભાવ નહીં, ફર્યો નહીં. મહારાજ એની એ ભાવના જોઈને રાજી થયા અને મહારાજ ભેટી પડ્યા. તો મહારાજ હતા, પણ આપણને જેને કલ્યાણનો ખપ જાગે તો ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષ આગળ
આપણને આપણને ગમે તે કરે તો આપણને એમ જ હોય કે આ મારા રૂડામાં જ હશે, મારા સારામાં જ હશે, એ જે કરતા હશે અમારું હિત જ હશે. આવી મુમુક્ષુમાં આપણામાં જો એવી દ્રઢ ભાવના હોય તો આપણને ક્યારેય ધોખો થાય નહીં, આપણને ક્યારેય અપમાનિતપણું લાગે નહીં. મહારાજ વખતે મહારાજના 500 પરમહંસો હતા, એને મહારાજને રાજી કરવાનો કેવો ખોફ હતો. ભક્ત ચિંતામણીમાં આવે છે, સંતો મહારાજને કહે છે, પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હી મામા ઉઘાડાય અંગે, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, બેસીએ આસન વાળી, નવ જાય આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. મહારાજને સંતોએ મહારાજે પૂછ્યું કે તમે શું કરો અમારા માટે, તો સંતો કહે કે મહારાજ તમારા માટે શું ના થાય. મહારાજ બે હાથ જોડીને સંતો કહે છે, મહારાજ તમે આજ્ઞા કરો તે અમે કરીએ. જો મહારાજ તમે કહો કે આંખનું મટકું પણ ભરવાનું નથી, તો મહારાજ અમે આંખનું મટકું પણ ભરીએ નહીં. તમે કહો કે આ બધા વસ્ત્રોનો ત્યાગ કરી દે, તો વસ્ત્ર પણ અમે એક પણ રિપેરીએ. એને ખુલ્લા શરીરે હિમાલયમાં જવાનું કહો, તો બરફમાં પણ અમે તમને રાજી કરવા ત્યાં પણ તપ કરીએ. કહતો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. મહારાજ અન્નજળનો ત્યાગ કરવાનું કહો તો એ પણ છોડી દઈએ, મૌન રહેવાનું કહો તો એ પણ કરીએ. મહારાજ તમારા માટે અમારાથી શું ના થાય, તમે જેમ આજ્ઞા કરો એમ અમે કરીશું. આવી સંતોએ મહારાજને સ્તુતિ કરી છે, કહેતા કલ્યાણનો ખપ જાગે ત્યારે ભગવાનને મોટાને રાજી કરવા બધું જ થઈ શકે જીવમાં, એના માટે કઈ વસ્તુ અઘરી લાગે નહીં. ખોરાસાના રાજાભાઈ હતા, આપણે વાતો સાંભળી છે એની, કે મહારાજને સંતોમાં એવો ભાવ, એટલા આત્મબુદ્ધિવાળા ભક્ત હતા, અને સંતોને ભક્તોને મહારાજને જ સાચા સગા જાણ્યા હતા. દેહના સગાઓમાં તો ખાલી લૌકિક વ્યવહાર પૂરતો હતો, બાકી જીવના સાચા સગા મહારાજને સંતો ભક્તોને જાણ્યા હતા. ગામમાં સંતો આવ્યા અને સીધું આપવાનું થયું, ભગતવાડીએ હતા અને ઘરવાળાએ સીધું ના મોકલ્યું. એટલું જ ખાલી એક પ્રસંગ બનવાથી અને એટલું દુઃખ થઈ ગયું કે ઓ આ ખેતીવાડી નોકરી ધંધા કે જે કંઈ કરીએ છીએ, અને વર્ષમાં 2-5 વાર સંત આવે, અને એના માટે જો આપણા ઘરમાંથી સીધું પણ ના જઈ શકે તો આ ઘરમાં રહેવાનો શું લાભ છે. અને એટલું દુઃખ થયું કે એવો પ્રસંગ આખો ઊભો કર્યો કે ઘરવાળીને પિયરમાં મોકલી દીધી અને ઘરેણા બધા રાખી લીધા, અને ઘર વાડી મકાન બધું જ વેચી, અને જે કંઈ આવ્યું પૈસા એ બધા પૈસા લઈને ગઢપુર જતા રહ્યા. આખું જ આ બાજુ બધું જ વેચી નાખ્યું, કાંઈ રવા ના દીધું, અને બધું મહારાજના ચરણમાં અર્પણ કરી દીધું કે મહારાજ આ બધું તમારું ને હું તમારું, આજથી બસ તમારા શરણે રાખો, મારે બીજે ક્યાંય જવું નથી. મહારાજ કે આટલું બધું પૈસા ક્યાંથી લાવ્યા, શું કરીને આવ્યા છો, ક્યાંયથી બીજું કરીને તો નથી લાવ્યા ને એમ. ત્યારે રાજાભાઈએ મહારાજને કીધું કે મહારાજ આ બધું તમને અર્પણ કરવા આવ્યો છું, હું હવે તમારા શરણે છું, મારે બીજે ક્યાંય હવે જવાનું નથી, મહારાજ મને તમારો સાધુ કરો. ત્યારે મહારાજ કે સાધુ થવું છે કે અમે કંઈ એવું કરશો. મહારાજને રાજાભાઈ કે મહારાજ તમે જે આજ્ઞા કરો એ, પણ તમારી આજ્ઞાથી હવે તમારી પાસે રહીશું, તમે જે કહેશો તે. મહારાજ કે અમારા પર્વતભાઈ છે, એની પાસે કોઈ સાથી નથી, તો હમણાં થોડા દિવસ એમને ત્યારે હળ આંકવાનું અને ખેતી કરવાનું એ કામ કરવાનું છે તમારે. તો જે ઘરનું બધું છોડીને ભગવાન પાસે આવ્યા, ખેતી તો હતી જ ઘરે, બધું હતું, પણ એ છોડીને ભગવાન પાસે આવ્યા અને ભગવાને એને પર્વતભાઈનું હળ આંકવા માટે મોકલી દીધા. એ હળ આંકવા માટે 1-2-5-15 દિવસ 2-5 મહિના નહીં, પણ 14-14 વર્ષ સુધી એણે પર્વતભાઈનું હળ આંક્યું. હાડીમાં રહ્યા, એક સાથી તરીકે રહ્યા, અને કોઈ દિવસ ભગવાન એને પૂછ્યું પણ નહીં કે સમાચાર એ ના પૂછ્યા. એ તો કેવી મોટી કસોટીઓ હતી, રાઈટ? 14 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી મહારાજ પૂછે નહીં, બોલાવે નહીં, કેટલી ધીરજ રહે, કેટલો ખપ હોય, ત્યારે જ એ વસ્તુ શક્ય બને.
પછી મહારાજના હૃદય પર્વતભાઈથી ના રહેવાયું અને પર્વતભાઈ મહારાજને કે મહારાજ આને હવે તમારી પાસે રાખો, અહીંયા રહેશે નહીં. ત્યારે એને મહારાજે બોલાવ્યા અને ભેટીને મહારાજને સાધુ કર્યા ત્યારે ને ત્યારે, અને દીક્ષા આપીને અક્ષરાનંદ સ્વામી નામ પાડ્યું અને મહારાજે સાધુ કરીને તરત જ વરતાલ મંદિરના મહંત બનાવ્યા. કહેવાનો મતલબ કે કેટલો જ્યારે જેને કલ્યાણનો જ ખપ હોય, સાચો મુમુક્ષુ હોય, એને પછી પોતાની બીજી કોઈ ઈચ્છા મનની હોય નહીં, એને તો કલ્યાણ જ જોઈએ, ભગવાનને મોટા જે કહેશે એમાં મારું હિત હશે આવી ભાવના હોય ત્યારે એને બીજી કોઈ વસ્તુ રહેતી નથી. સાચો મુમુક્ષુ છે એ ભગવાનને ભગવાનના સંતોની પાસે મોક્ષ માટે જ આવે છે, કલ્યાણ માટે જ આવે છે. કલ્યાણ સિવાય બીજી કોઈ આ લોકની અપેક્ષાઓ એને હોતી નથી. આ લોકની અપેક્ષા છે જેટલી આપણને કલ્યાણની ખપ ઓછો છે, મોક્ષનો ખપ ઓછો છે, એટલી જ આપણને બીજી ઈચ્છાઓ કે અપેક્ષાઓ રહે છે. જો મોક્ષનો સાચો ખપ જાગે ને સાચો ખપ હોય તો આ લોકની કોઈ અપેક્ષાઓ આપણને રહેતી નથી. અને આ લોકની ગમે તેવી પરિસ્થિતિઓ બીજી વિકટ ઊભી થાય આપણા ધારાથી બહાર કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ, તોય પણ આપણું મન ત્યારે ડગમગાટ થાય નહીં કે આમ કેમ થતું હશે અને આવું કેમ હશે. અને ખપ જ્યારે જાગે ત્યારે જીવમાં પછી એક એને રાજી કરવાની એક ઉત્કંઠા જાગે છે જીવમાં. પછી જીવમાં કોઈ બીજી આળસ કે પ્રમાદ કે રહેતું નથી કે કેમ કરીને એને રાજી કરું, એવી એક જીવમાં ઉત્કંઠા જાગે છે. બીજી વાત આમાં આપણે આગળ સાંભળીશું, અત્યારે કથાનો ટાઈમ પૂરો થાય છે. આવતીકાલે શનિવારનો દિવસ છે, બધા ભક્તો શનિવારે મંદિરમાં સાંજે 5:30 થી 8:30 સભા સત્સંગ માટે બધા ભક્તો ન્યૂજર્સીના આસપાસના ભક્તો પધારજો. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.